છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે બારડોરીના ધામડોળ નાકે મરાઠા સમાજ દ્વારા તૈયાર કરવામાં આવેલી શિવાજી મહારાજની પ્રતિમાનું લોકાર્પણ કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર તેમજ સાંસદ સી પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું સમગ્ર વિશ્વમાં મહારાષ્ટ્રીયન સમાજની ઓળખ એટલે શિવાજી શિવાજી મહારાજ મહારાજની ઉજવણી સમગ્ર ભારતમાં કરવામાં આવી હતી ત્યારે ઐતિહાસિક ભૂમિ એવા બારદોલી ખાતે પંચધાતુની તૈયાર કરવામાં આવેલ પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ધામડોડ નાકા ખાતે મૂકવામાં આવેલી પ્રતિમાના લોકાર્પણ કાર્યક્રમમાં ખાસ રાજ્યના કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર તેમજ મહારાષ્ટ્ર સમાજના આગેવાન એવા સંસદ સી આર પાટીલે હાજરી આપી હતી છત્રપતિ શિવાજી મહારાજને ત્રણસો નેવુંમી જન્મજયંતિ વખતે પણ લોકો આટલા વર્ષે યાદ કરે છે ચાર શતાબ્દી પછી એનો મતલબ એ છે કે એમણે એમના જીવનકાળની અંદર જે પ્રેરણાદાયક કામો કર્યા છે એના કારણે લોકો આજે પણ એમનામાંથી પ્રેરણા લે છે મહાન વિભૂતિઓને પ્રતિમાનો સ્થાપના કે લોકાર્પણ એટલા માટે થતું હોય કે જેમાંથી આવનારી પેઢી એમને યાદ કરે એમાંથી પ્રેરણા મેળવે છત્રપતિ શિવાજી મહારાજે ફક્ત પચાસ વર્ષના આયુની અંદર એમણે એમના માતાનું જે સપનું હતું હિન્દુ રાષ્ટ્રની કલ્પનાને સાકાર કરવા માટે ખૂબ જહેમત કરી અને સફળતાપૂર્વક સંઘર્ષ કરીને મુઘલ સામ્રાજ્યના વિશાળ સેનાની સામે એમણે વગર અત્યારે ગોવાડિયાના સાથીદારો સાથે એમણે એને હંફાવ્યું ખરાયું અનેક કિલ્લા હમણાં સર કરીને એ છત્રપતિ શિવાજી મહારાજ તરીકે ઓળખાયા એ જ બતાવે છે કે સંઘર્ષ કરવાથી બધું જ પ્રાપ્ત થઈ શકે છે અને જે છત્રપતિ શિવાજી મહારાજના નામથી જ્યારે સૂત્રોચ્ચાર કરે છે એ વ્યક્તિના મનમાં પણ અન્યાયની સામે લડવાની એક તાકાત આવતી હોય છે તો આ પ્રેરણા પણ એમાંથી મળતી હોય છે આવી અનેક પ્રકારની પ્રેરણા એમના કાર્યો દ્વારા પણ આખા દેશ અને દુનિયાને મળી છે એટલા જ માટે લોકો એમને યાદ કરે છે જે ગેરીલા યુદ્ધ પદ્ધતિ વિકસાવી જે આખા દુનિયામાં દરેક રાષ્ટ્રો આ ગેરેલા યુદ્ધ પદ્ધતિ આજે એનો ઉપયોગ કરે છે એ ઓસામા બિન લાદેન વખતે હોય કે હેરસ્ટ્રાઇક કે સર્જિકલ સ્ટ્રાઇક વખતે હોય ત્યારે આ જ ગેરેલા યુદ્ધ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો આ ગેરીલા યુદ્ધ પદ્ધતિ વિકસાવવા માટે પણ એ પણ ખૂબ મોટું યોગદાન આ દેશ અને દુનિયા માટે શિવાજી મહારાજનું છે એવી એમની જન્મજયંતિની આજે ઉજવણી થઈ રહી છે બારદોલી ખાતે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ પ્રસંગે હાજર રહેલા સુરત જિલ્લા પ્રભારી અને સાંસદ સી આર પાટીલે ખાસ છત્રપતિ શિવાજી મહારાજની યુદ્ધ નીતિની પ્રશંસા કરી હતી અને આજે પણ આપણો દેશ સ્ટ્રાઇક હોય કે અન્ય યુદ્ધ નીતિ હોય શિવાજી મહારાજની યુદ્ધ નીતિ અપનાવે છે ગૌતમ પટેલનો સ્પેશિયલ અહેવાલ દિવ્યાંગની સ્કીમ